પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. પાલિતાણા તાલુકાના હાથસણી ગામમાં પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન થતું જોવા મળ્યું. સાથે સાથે લોકો સ્વયંભૂ જાગૃત થયા છે. કારણસર કોઈ બહાર જાય છે તો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે છે. સાથે જ આ ગામમાં જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરાયું. સરપંચશ્રીએ દરેક ડેપ્યુટી બળદેવસિંહ સરવૈયા તથા માજી કોંગ્રેસ કાર્યકર જીલુભા પી સરવૈયા તથા રાજકુંવરબા જીલુભા મેરુભા દ્વારા હાથસણી ગામના ગરીબોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે. જીવન જરૂરિયાતમંદ લોકોને લોકડાઉનના સમયે ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, ત્યારે પાલિતાણા તાલુકાનું હાથસણી ગામ સ્વયંભૂ ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળ્યા. સરપંચશ્રીના આદેશ મુજબ સમગ્ર હાથસણી ગામમાં ટ્રેક્ટર દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. ગામની શેરીઓમાં સેનેટાઈઝિંગ કરવામાં આવ્યું છે. સાથે જ આરોગ્યની ટીમ દ્વારા બહારથી આવેલા વ્યક્તિનું મેડિકલ ચેકઅપ ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ જોવા જાય તો ક્ષત્રિય સમાજના યુવાન જવાનો દેશની સુરક્ષાને કાજે સરહદે સેવા કરવામાં અગ્રેસર હોય છે. ગામની માન મર્યાદા જાળવી રાખી છે, ત્યારે ક્ષત્રિય સમાજનું આ ગામ હોવાથી લોકડાઉનનું ચુસ્તપણે પાલન જોવા મળ્યું. સરપંચ દ્વારા પણ વારંવાર રજૂઆત કરીને ગામના લોકોને સતર્ક કરી રહ્યા છે. આ કોરોનાથી બચવા માટે રામબાણ સમાન એક જ ઉપાય છે કે ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. મહામારી જ્યારે પસરી રહી છે ત્યારે ગામજનો જે જાગૃતિ જોવા ગામમાં મળી રહી છે. આ હાથસણી ગામ છે પાલિતાણા તાલુકાનું, ત્યાં તમે જોઈ શકો છો સેનેટાઈઝથી ગામ લોકો તરફથી સેનેટાઈઝ સાંટવામાં આવ્યું છે ગામમાં. ત્યારે આપણે સરપંચ સાથે સીધી વાત કરીશું કે જે ગામના લોકો છે એ કેવી રીતે આને જોવે છે અને શું કહેશે. સરપંચ સાહેબ, તમારા ગામમાં કેવી રીતે કેટલી વસ્તી છે અને આ સેનેટાઈઝનો ઉપયોગ કરીને ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે, શું કહેશો? અમારા ગામમાં 988ની વસ્તી છે અને કોરોનાથી બચવાની દવા સમજીને અમે સેનેટાઈઝનો છંટકાવ કરીએ છીએ. પછી ગામમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ગામ લોકોનો, યુવાનો, વડીલો અને ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો ખૂબ જ બહોળા પ્રમાણમાં સહકાર છે. આરોગ્યની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને અવારનવાર અમારે ચેકઅપ અથવા તો બહારના કોઈ પણ આવતા એનું ચેકઅપ અમે કરીએ છીએ અને બહારના માણસો કોઈ ગામમાં અંદર ન આવે, અમારા ગામના કોઈ બહાર ન જાય એની અમે સતત કાળજી રાખીએ છીએ. તમારા ગામમાં આજે શ્રમજીવી લોકોને કીટ આપવામાં આવી છે, શું કહેશો? કેવી રીતે કીટ હતી અને કોના દ્વારા આપવામાં આવી હતી? આજે શ્રમજીવીઓને જે કીટ આપવામાં આવી એ મારા બાપુજી જીલુભા પોથુભા સરવૈયા, જે માજી કોંગ્રેસ પ્રમુખ હતા, એને એવું છે કે મારે કીટનું વિતરણ કરવું જોઈએ એટલે એ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને અમારા ગામમાં આના પહેલાં કોંગ્રેસ, ભાજપ અથવા તો અન્ય સામાજિક સંસ્થા, જૈન સંઘ, હાથસણી, હસ્તગીરી દ્વારા જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે એનો અમે આ તકે આભાર માનીએ છીએ. ખાસ કરીને આ ગામ જે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે ત્યારે ગામના આગેવાન છે તેની સાથે સીધી વાત કરીશું. તમારા ગામમાં સેનેટાઈઝનો ઉપયોગ કરવામાં સાટવામાં આવ્યું છે અને ખાસ કરીને પંચાયત દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે આ લોકડાઉનના પાલન કરવા માટે, શું આપ કહેશો? અમારા ગામમાં હો ભાઈ ભેળા થઈને ગામ લોકોએ દવા મગાવીને સટાવી છે અને સરપંચની કામગીરી બહુ સારી છે ને અમે હંધા સગા સંબંધીને કહી દીધેલો કે ભાઈ આ લોકડાઉન છે ત્યાં સુધી અમારા સગા સંબંધી ના પડેલી છે, આવે નહીં ને અમે ક્યાંય રહેતા નથી. અમારા ગામમાં ખૂબ સરસ છે. હા, ચોક્કસપણે. ત્યારે આસપાસના ગામડાઓમાં જે ડૉક્ટરો પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે તે ડૉક્ટરો અહીંયા છે, તે પણ કંઈક મેડિસનની હેલ્પ કરે છે લોકોને, તેની સાથે સીધી વાત કરીશું. જે આપનું નામ અને કેવી રીતે આપની સેવા હોય છે? મારું નામ દિગ્વિજયસિંહ વાઘેલા. મારું ક્લિનિક છેલ્લા 25 વર્ષથી બાજુના ગામમાં હસ્તગીરી તીર્થમાં છે, પણ અહીંયા સરપંચશ્રીને આ બધાના સહયોગથી અહીંયા પણ હું સેવા આપું છું. અને અત્યારે અમે બે ડૉક્ટરો નક્કી કર્યું છે કે જે આ લોકો શ્રમજીવી છે અને કીટનું વિતરણ કર્યું છે એ લોકોને ફ્રીમાં અમે દવા આપીશું કે જેની પરિસ્થિતિ ખૂબ અત્યંત ગરીબ છે. ચોક્કસપણે જે આ ડૉક્ટરો છે આસપાસના ગામડામાં જે મેડિસનની સેવા આપી રહ્યા છે ત્યારે સીધી વાત કરીશું. જે આપનું નામ અને આપનું જે આ સેવા કરવાની પ્રવૃત્તિ છે એ ક્યાં સુધી ચાલવાની છે અને કેવી રીતે આપ આ લોકોની સેવા કરો છો? મારું નામ છે ડૉક્ટર વિરેન્દ્રભાઈ બી પરમાર, કેરોકમાં બાબરિયા સાહેબ. હું 20-22 વર્ષથી હસ્તગીરી ગામમાં પ્રેક્ટિસ કરું છું અને હાથસણી ગામનો સાથ સહકાર બહુ મળતા તેમાં સરપંચ દ્વારા જે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે એ દરમિયાન અમે લોકો જે કીટ જેને શ્રમજીવીને આપે એને પણ અમે દવા પણ વિનામૂલ્યે દેવામાં અમે નક્કી કર્યું છે. હું અને ડૉક્ટર વાઘેલા સાહેબ દ્વારા અમે આ આયોજન કરેલ છે. ચોક્કસપણે કહી શકાય કે નાના ગામડાઓ હોય કે આ લોકડાઉન એટલે કે કોરોના મહામારીમાં જે રીતે લોકોની સહાય કરી રહ્યા છે, જે લોકો છે તે સહાય પણ કરી રહ્યા છે, બીજા લોકો
જે કામ કરી રહ્યા છે લોકડાઉન ને પાલન કરવા માટે, ત્યારે આ જાગૃતિ એટલે કે હાથસણી ગામમાં જે જાગૃતિ જોવા મળી રહી છે, ચોક્કસપણે કહી શકાય કે સમગ્ર ગુજરાતને આની શીખ લેવી જોઈએ. સહયોગી વીરપુલ બારડ સાથે રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, હાથસણી. હું MPHW છું, હાથસણી ગામમાં. અમે અહીંયા ગામમાં અત્યારે ઘરે ઘરે જઈને સર્વે શરૂ છે, આશા વર્કર દ્વારા સર્વે શરૂ છે. જે બહારગામથી આવ્યા એ લોકોની અમે યાદી કરીએ છીએ. યાદી કર્યા પછી અમને કોઈ લક્ષણ દેખાતા હોય તો અમે એમને PHC ઉપર રિફર કરીએ છીએ. અને બાકી આશા વર્કર દ્વારા પણ ગામમાં અત્યારે કામ શરૂ છે. તમારા આસપાસના ગામડા છે જે લોકો બહારથી આવ્યો એવા લોકો કેટલા છે, અને એના માટે તમે શું આરોગ્યના દ્વારા પગલાં લીધે? એવા લોકોને અમે 14 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રાખીએ છીએ, અને એ લોકોને અમે બહાર નીકળવાની સખત મનાઈ કરીએ છીએ. ગામના લોકો પણ સપોર્ટમાં હોય છે, એ લોકો બહાર નીકળવા નથી દેતા કોઈને. સરપંચ સાહેબ પણ અમની યાદી હોય છે એમની પાસે, એટલે એ લોકો પણ બહાર નીકળે તો અમને જાણ કરે. લગભગ કોઈ બહાર નીકળતું નથી. વિશાલ સાગઠિયા સાથે રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, પાલિતાણા.